મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ, વી ટીમ આપનું સ્વાગત છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના ગામડાઓ ખૂંતી ખૂંતી વી ટીવીની ટીમ આજે ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાની અંદર થરાદ ગામે અત્યારે આપની વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે સૌ પ્રથમ ગુજરાતી મીડિયાની અંદર સૌથી વિશ્વસનીય કાર્યક્રમ અને લોકપ્રિય કાર્યક્રમ ક્વિકિલ પ્રસ્તુત સમરાંગણ 2017માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અહીંયા ઉપસ્થિત લોકોની અંદર રાજકીય આગેવાનો છે, સામાજિક આગેવાનો છે, મહિલાઓ છે, યુવાનો છે. સૌને એક વાત પહેલી કહેવી છે કે આ કાર્યક્રમ સમરાંગણ જે પ્રજાનો અવાજ બનવા માટે આવ્યું છે અને શા માટે આટલી વિશ્વસનીયતા પ્રાપ્ત થઈ છે, શા માટે ખૂણે ખૂણેથી ફીડબેક આવી રહ્યા છે લોકપ્રિયતા, એનું એક જ કારણ છે, જનતાનો સાચા અર્થમાં અવાજ બનવા વી ટીવીએ પ્રયાસ કર્યો છે. આપ સૌ આપના ફેસબુકની અંદર જઈને ગુજરાત વી ટીવી ગુજરાતી પેજને લાઈક કરી અત્યારે પણ લાઈવ જોઈ શકશો, ત્યાર પછી પણ લાઈવ જોઈ શકીશો. હું અહીંયા આગળ આ જે કન્સેપ્ટ શું છે આપને કહું, આ કન્સેપ્ટ લોક પ્રતિનિધિ જ્યારે ચૂંટાવા માટે મેદાને ઉતરે છે ત્યારે કેટલાય વચનો અને વાયદાઓ આપતો હોય છે, અમે આમ કરીશું, અમે તેમ કરીશું. પ્રજા પણ એમનામાં વિશ્વાસ મૂકીને કેટલીક આશાઓ સાથે એને સમર્થન આપતી હોય છે, પોતાના મતનું દાન જે તે પ્રતિનિધિના હિતમાં કરતો છે. ત્યારે લોક પ્રતિનિધિ કેટલો ગંભીર છે, લોકહિત પ્રત્યે કેટલો ચિંતિત છે, લોકહિત પ્રત્યે કેટલો વફાદાર છે, એ તમામ લેખા જોખા આવા પ્રસંગોએ થતા હોય છે. સમરાંગણના દરેકે દરેક કાર્યક્રમના અત્યાર સુધીમાં દરેક ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા છે, મિનિસ્ટર હોય તે પણ ઉપસ્થિત રહ્યા છે. એ બતાવે છે કે હજી સુધી એક પણ ધારાસભ્ય ગેરહાજર રહેવાનું નથી ટાળ્યું, ત્યારે એવું કહી શકાય કે દરેક ધારાસભ્યે પોતાના પ્રજાની ચિંતિત કરી છે. આ કાર્યક્રમની અંદર જ્યારે વી ટીવી દરેકના પ્રશ્નોની ચિંતા કરે છે ત્યારે અહીંયા કોઈ ગરીબ નથી, અહીંયા કોઈ અમીર નથી, અહીંયા કોઈ વગદાર નથી, અહીંયા કોઈ નિરાધાર નથી. અહીંયા સામાન્યમાં સામાન્ય માણસને જ્યારે પણ કોઈ પીડા થતી હોય અને એને અવસર ન મળ્યો હોય, મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પોતાનો અવાજ પહોંચાડવા માટેનો અવસર ન મળ્યો હોય, તો વી ટીવી આવા અવસરે ઉત્તમ આવા પ્રસંગે ઉત્તમ અવસર પ્રદાન કરે છે અને આ અવાજ સત્તાના ટોચના સૂત્રો સુધી જાય છે એની ખાતરી અમને જે મળે છે ફીડબેક એના ઉપરથી છે. અહીંના ધારાસભ્ય ભારતીય જનતા પક્ષના પરમતભાઈ પટેલ, જેમણે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા પ્રેમ અને આદર અને વિશ્વાસ જીત્યો છે, હું સૌ પ્રથમ એમને આમંત્રણ આપીશ. પરમતભાઈ આપ આવો, આપ ગઈ ચૂંટણીની અંદર પ્રજાના પ્રતિનિધિ તરીકે આપે લોકોનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કર્યો છે, કેટલા કાર્યો થયા હશે, કેટલાક કાર્યો આપને નહીં થઈ શક્યા હોય, તો અત્યારે આ પ્રસંગની અંદર આપ જણાવો કે છેલ્લા 5 વર્ષની અંદર કયા કયા કાર્યો તમને પોતાને સંતોષ થાય એવા કરી શક્યા છો. કોઈ અફસોસ રહી ગયો કે આ કાર્ય નથી થયા તો પણ નિખાલસતાને કયો, ત્યાર પછી હું વિપક્ષનો પ્રતિભાવ પૂછીશ. પહેલો અધિકાર આપનો છે. હું ધારાસભ્ય છું ત્યારથી આ છેલ્લા 5 વર્ષની વાત કરી. મને મિત્રો એક વાત તો સંતુષ્ટ છે જે મેં ભૂતકાળ જોયો છે. ઓકે, અને ભૂતકાળમાં જયારે હું હતો ભણતો તો હું કોંગ્રેસમાં પણ 85-90 ધારાસભ્ય હતો. ઓકે, ત્યારથી જે મારા કામોની રજૂઆત હતી કે મારા વિસ્તારમાં શિક્ષણનું કામ થાય, મારા વિસ્તારમાં કોલેજ આવે, આજ સુધીમાં એક પણ સરકારી માધ્યમિક શાળા મારે ત્યાં નથી. મેં 21 સરકારી માધ્યમિક શાળાઓ ચાલુ કરી, થરાદ ખાતે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એગ્રીકલ્ચર કોલેજ. સાયન્સ 1965 પહેલા ઉત્તર ગુજરાતમાં વિસનગર આપેલી, એના પહેલા પ્રથમ સાયન્સ કોલેજ થરાદ ખાતે મિત્રો ચાલુ કરી. બહુ સરસ. આઈટીઆઈ નું બિલ્ડિંગ પણ પૂરું થઈ ગયું, એટલે આ બધા જ બિલ્ડિંગો હાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે 1 એકર ઉપર મારું બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 100 એકર જમીન સરકારે આપી અને આ કામ ચાલુ છું. ઓકે, સબસ્ટેશન વીજળીની ક્ષમતા કે મારા ખેડૂતોને એક ધારી વીજળી મળતી નથી, બુસ્ટર લગાવવા પડતા હતા, ડીપી દોઢ મહિનો સુધી મળતી નથી, વાયર બળીને પડી જાય, મોટર ઉપડે નહીં, વોલ્ટેજ મળતા નતા. 5 વર્ષમાં અમે ભૂતકાળમાં જયારે કોંગ્રેસમાં ધારાસભ્ય હતો ત્યારે એક સબસ્ટેશન કરી શકતા નતા, 1 વર્ષમાં 3 સબસ્ટેશન થાય અને મેં 11 સબસ્ટેશન ઓકે મિત્રો થયા. બરાબર,
જે મારા ફીડરોની વાત કે ફીડર બાયફર્ગેશનની વાત અમે મંજૂર કરાવો, રજૂઆત થાય, ક્યારે કામ થતું હતું જે અત્યારે ક્યાંય પણ કોઈ સિંગલ ફેઝ લાઈટ જે 2012માં ડાર્ક ઝોન ઉઠ્યો ત્યારથી અત્યાર સુધીમાં જે ખેડૂતોને કનેક્શન મળ્યા અત્યાર સુધીના વર્ષોનો ટોટલ કનેક્શન એના કરતા વધારે અત્યારે મારા એગ્રીકલ્ચરમાં કનેક્શન મળ્યા. અને એ કનેક્શન આ ચાલુ સાલે જે અરજી કરે અને ચાલુ સાલે એસ્ટિમેટ નીકળે આ પ્રથમ મિત્રો આ બનાવ છે. રેફરલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે જે મારી વસ્તીના ધોરણે જે 2011ની વસ્તી, એક પણ જગ્યા એવી ન હોય કે જો 2011માં પહેલાં 30,000ની વસ્તી હતી અત્યારે 20,000ની વસ્તીના ધોરણે પીએચસી સેન્ટર પર 6% મિત્રો પૂરા કર્યા. એક દવાખાનું બાદ કરતા 100% બધે એમબીબીએસ ડોક્ટરોની જગ્યાઓ 100% પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં પૂરાઈ લઈ. ઓકે. રેફરલ હોસ્પિટલ પીલુડાને રાહ બે જગ્યાએ કરી. અત્યારે સબ સેન્ટર જે પહેલા 7,000ની વસ્તી એક થતું હતું એ 3,000ની વસ્તીએ એક સબ સેન્ટર પણ તમામ જગ્યાએ ચાલુ થયા. ઘણી વાત. નર્મદાનું કેનાલનું કામ વર્ષોથી મિત્રો ચાલતું હતું. હું જયારે કોંગ્રેસમાં ધારાસભ્ય હતો ત્યારે મને એમ થતું હતું કે નર્મદા કદી પૂરી થવાની નથી. બાબા આમટે કે મેઘા પાટકરને લીધે નહીં, પણ માત્ર બજેટમાં જે અમે જોગવાઈ કરતા હતા મને એમ હતું કે આ બજેટથી કદી મારી નર્મદા આવશે. હું બજેટને લીધે મને એમ હતું કે નર્મદા ક્યારેય પૂરી થવાની નથી. જે બજેટમાં આટલો વધારો કર્યો અને મારી બધી જ બ્રાન્ચ કેનાલો પૂરી થઈ, સબ માઇનોરોના કામ પણ મોટા ભાગના પૂર્ણ થયો અને જેને લીધે 2008થી આ વિસ્તારમાં મારી 3 વર્ષે જે દુકાળ પડતો હતો દર બુધવારે મારી પ્રાંત કચેરી આખી ઉભરાયેલી હોય કે લોકો તગારા ત્રિકમ ને પાવડા કામ માંગવા માટે જે આવતા હતા. અત્યારે મિત્રો આર્થિક સદ્ધરતા માત્ર ને માત્ર નર્મદા થકી આખું મારી થરાદનો રોનક બદલાણી છે. જે વિકાને આ થરાદ પ્રોપરની મિત્રો વાત કરું કે થરાદમાં કેટલાય ઉપવાસ આંદોલનો થયા પીવાના પાણી માટે કે અમને બનાસનું પાણી આપો જે પાણી મળતું નહોતું. 9 કરોડના ખર્ચે થરાદ પ્રોપરમાં અલગ ફિલ્ટર પ્લાન્ટ અપાયો અને થરાદને અત્યારે ભૂલી ગયા કે પહેલા અમને પાણી મળતું હતું નહોતું મળતું. મારે ગામડે ગામડે અત્યાર સુધી જે અમારી પાસે પીવાના પાણીની માગણી કરતા હતા એ અત્યારે ક્યાંય એમ કે સિંચાઈનું પાણી. અને મિત્રો સિંચાઈ માટે મારે કેવું છે, મારો પૂર્વપટો જ્યારે સુજલામ સુફલામ 85 થી 95 સુધી હું કોંગ્રેસમાં હતો, ધારાસભ્ય 85 થી 90 હતો પણ 95 સુધી હું કોંગ્રેસમાં હતો. ત્યારથી મિત્રો સમગ્ર ઉત્તર ગુજરાતના આગેવાનો એમ કે ઉત્તર ગુજરાતને ધરોઈમાં અને બનાસમાં કડાડાનું પાણી અમારે નાખવું છે, અમને આપો. વિધાનસભામાં મેં પણ રજૂઆત કરેલી, કોઈ વાત ધરી નથી. અને જો આ નરેન્દ્રભાઈએ જો સુજલામ સુફલામ ના આપી હોત તો મિત્રો આજે અત્યારે જે પાણી માંગતા થયા, જે તળાવો ભરવાની વાત થઈ, જે લિફ્ટ કરીને પાણી માગવા વાળી વાત છે, આ નરેન્દ્ર મોદીએ પાણી બતાવ્યું એટલા માટે પાણી માગતા થયા છે. એટલે મારી પ્રજા જાગી ધમધમતી પ્રવૃત્તિઓ આપે કરે છે. એક ચેતનવંતા લોક પ્રતિનિધિ તરીકે આપે જબરદસ્ત કાર્યો કર્યા છે આ વિસ્તારની અંદર. હજી કોઈ તમને મુદ્દો બાકી રહી છે તો ત્યાર પછી હું વિપક્ષનો પ્રતિભાવ. હા હા, હજુ એ કહું તમને, હજુ મારો અભિપ્રાય છે પણ એટલે મહત્વની વાત જ કહેજો. ભૂતકાળમાં ક્યારે વાવાઝોડું આવ્યું હોય, ક્યારે કરા પડ્યા હોય, ક્યારે ફ્લડ આવ્યું હોય, ભૂતકાળની કોઈ સરકારોએ ક્યારે ખેડૂતને કોઈ સહાય આપી નથી. 2015માં પ્રથમ વખત જ્યારે ફ્લડ આવ્યું ત્યારે ખેડૂતોને પશુની સહાય, જમીન ધોવાણની સહાય, પાક નિષ્ફળતાની સહાય આ સરકારે આપી. અને ચાલુ ચાલે જ્યારે આટલું ભયંકર પૂર બનાસકાંઠામાં અને પાટણમાં પણ આવ્યું. બનાસકાંઠા બધી બાબતોની અંદર એક અહીંના ધારાસભ્ય તરીકે તમે સરકાર સાથે સંકલનમાં રહીને કામો કરાવ્યા છે, એવું આપનું કહેવું? સરકાર સાથે રહીને, કારણ કે સરકાર મને એટલો વિશ્વાસ કે આ સરકાર જે બોલે છે એ કરે છે અને જે ઈચ્છા એ પ્રમાણે નહીં. કારણ કે તમામ જગ્યાએ આ કામ મિત્રો થયું છે. ખૂબ સારું કામ કર્યું છે એની અંદર. હું કોંગ્રેસના મિત્રને જે લોક પ્રતિનિધિ તરીકે આગેવાન છે એમને પ્રતિભાવ આપવા માંગુ છું. આપને શું લાગે છે જે રીતે ધમધમતી પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં થઈ રહી છે, લોક વિકાસના પ્રશ્નો પર ખૂબ જવાબદેહી પૂર્વક આગળ વધાયું છે, તો આપનું અવલોકન શું છે? છેલ્લા 5 વર્ષમાં જ એમણે જે દાવો કર્યો એ તમને યોગ્ય લાગે છે કે તમારે કઈ ઉમેરવાનું છે? સાહેબની એક એક વાતનો હું જવાબ આપીશ. સાહેબે એમ કહ્યું કે નર્મદા થરાદ તાલુકાના 134 ગામ છે, એમાંથી માત્ર 30 ગામોને નર્મદાનો લાભ મળ્યો છે. 104 ગામો નર્મદાથી વંચિત છે. એટલે આ નર્મદાની વાતો કરવાની જરૂર નથી. સાહેબે સિવિલ હોસ્પિટલની વાત કરી તો જે રેફરલ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળ્યાને 3 વર્ષ થયા છે, હજુ સુધી સિવિલ સુપરિન્ટેન્ડન્ટની જગ્યા ભરાઈ નથી.
અને 7 ડોક્ટરોની જગ્યા ભરાઈ નથી અને 50% મેકમ ખાલી છે. બીજું સાહેબે વાત કરી શિક્ષણની, તો પ્રાઇવેટ સ્કૂલો ધમધમે છે અને સરકારી સ્કૂલોને તાળા લાખ લગાવવાની તૈયારીમાં છે. આવું અત્યારે બીજેપી સરકારનું શિક્ષણ છે. બીજી વાત કરીએ તો અત્યારે 22 વર્ષ થયા છે ભાજપની સરકારને, હજુ સુધી થરાદ શહેરને કે થરાદ તાલુકાને પીવાનું શુદ્ધ પાણી આપી શક્યા નથી. તમે મારી સાથે આવો, હું આગળ મરેલો ઢોર પડેલો છે અને મરેલો કૂતરો પડેલો છે, એમાંથી અમને પાણી પીવાનું આપવામાં આવે. આપણે પૂછીએ હમણાં, તમે આ પૂરું કરો પછી. અરે એટલે આ ભાજપે આને જો વિકાસ કહેવાતો હોય તો આ વિકાસ. એટલે આપનું કેવું છે? પરમેશ ભાઈ એમણે કીધું કે જે આપે સાંભળ્યું, શું પ્રતિભાવ આપવા માંગો છો? મિત્રો, પીવાના પાણી વાળી વાત મારે પ્રથમ કરવી છે. પીવાનો ફિલ્ટર પ્લાન્ટ થરાદ નગરને 9 કરોડ ના ખર્ચે, જયારે પરમેશભાઈ પાણી પુરવઠા મંત્રી હતા એ વખતે આપ્યો. એક મિનિટ, એમણે જે ડોળા પાણી વાળી વાત કરી, 1 મિનિટ, ડોળા પાણી વાળી વાત. અત્યારે મારી નગરપાલિકા કોંગ્રેસ સંચાલિત છે. નગરપાલિકાને પાણી આપવાનું છે, જ્યારે એને આપવાનું છે એ પાણીની વાત અમારી માટે મૂકે છે. પાણી આપનાર નગરપાલિકા છે, નગરપાલિકા શુદ્ધ પાણી આપતી હોય તો ફરિયાદ એમની. તમે પરમેશભાઈ એવું કહેવા માંગો છો, એમણે એક ગંભીર વાત કરી છે, 30 ગામ સિવાય બીજે નર્મદાનું પાણી નથી પહોંચ્યું, એ વિશે આપ શું કહેવા? નર્મદા મારા તાલુકાના 38 ગામ નર્મદાના કમાન્ડમાં છે. નર્મદાના કમાન્ડમાં મારા 135 ગામ માંથી 38 ગામ નર્મદાના કમાન્ડમાં છે. 38 આપણે પહોંચાડ્યું. હા, 38 સવાલ છે કે એના કમાન્ડમાં 38 30 ગામો છે પણ 8 ગામો ને ઓન ટાઈમ કરીને પાણી લે છે. બીજું સાહેબે વાત કરી છે પ્લાન્ટ ની, એ દેવપુરામાં પ્લાન્ટ ધૂળ ખાય છે, હજી અધૂરા સાધનો નથી આવ્યા. એમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો ડોળા પાણીની બાબત, તમારા કારણે ડોળું પાણી જાય છે. ડોળું પાણી અમને ફિલ્ટર પ્લાન્ટ સરકાર પૂરો કરી આપે તો અમે આપીએ ને. ફિલ્ટર પ્લાન્ટ નું કામ પૂરું થયું નથી. શિક્ષણની વાત કે એમણે કરી, શિક્ષણની વાત કરી કે શિક્ષણ સંસ્થાઓ સરકારી જે બંધ થઈ ગઈ, એક પણ સંસ્થા મારી બંધ કરેલી અમારા પ્રમુખ શ્રી બતાવે. મારા બધી શાળાઓમાં શિક્ષકો અત્યારે જે છે કાયદેસર એની જરૂરિયાત પ્રમાણેના 100% શિક્ષકો પૂરા ભરાયેલા છે. એમણે જે શરૂઆત થી લઈને અત્યાર સુધી કીધું એમાં કઈ કઈ બાબતો આપણને ખોટી લાગી કે કેટલી અધૂરી લાગી એ કયો? બિલકુલ સર્વપ્રથમ તો હું પીવાના પાણીની વાત કરીશ. થરાદ તાલુકાના ટોટલ 135 ગામ માંથી 101 ગામ ને થરાદની નર્મદા કેનાલમાંથી અત્યારે ડાયરેક્ટ પાણી સપ્લાય કરવામાં આવે છે. વાવ તાલુકાના ટોટલ 64 ગામને પાણી સપ્લાય કરવામાં આવે છે. જે પાણી પીવા તો શું, પણ પાણીની અંદર પગ ન મૂકી શકાય એટલું ગંદો પ્રકારનું પાણી અત્યારે લોકોને પીવામાં આવી ભાજપ સરકાર દ્વારા પીવા માટે મોકલવામાં આવે છે. આમાં રાજ્ય સરકારની જવાબદારી તો આવે. મારો દેવપુરા ફિલ્ટર પ્લાન્ટ, મિત્રો જયારે ખોટું બોલવું હોય અને બોલવાની છૂટ હોય નજરે જઈને જોઈ આવે. પેલું મારે એ પણ કેવું છે મિત્રો, ન્યાય પ્રજા કરે, ન્યાય પ્રજા કરે અને નૈતિકતા અમારે હાથમાં પડે. બોલતા પેલા મારે નક્કી કરવું પડે હું ખોટું બોલું છું ખાચું. સરસ પાણી મારો દેવપુરા જે ફિલ્ટર પ્લાન્ટ છે એમાંથી ફિલ્ટર કરીને વાવને પાણી આપીએ છીએ. થરાદ ને ફિલ્ટર કરીને પાણી ભાપીથી આપીએ છીએ. થરાદ નગર માટે તો ફિલ્ટર પ્લાન્ટ અલગ છે, સરકારની જવાબદારી છે જે સરકાર નિભાવે છે. આપ કઈ કહેવા માંગો છો? પછી મારા રિપોર્ટરને પૂછવા માંગુ છું. માનનીય ધારાસભ્ય સાહેબશ્રી હમણાં જ કીધું કે આ વાત ખોટી છે અને ફિલ્ટર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. હું સાહેબશ્રીને ખાસ વિનંતી કરીશ કે આપ છાતી ઉપર હાથ મૂકીને એ કહો. આપણે બધા ભેગા થઈ ગયા, છાતી મૂકીને હાથ નહીં, ભેગા જો મિત્રો. વોટ ઇઝ મેનિંગ ઓફ ધ ફિલ્ટર? આ માધ્યમને આ સ્ટેજ ઉપરથી અત્યારે ધરાર ખોટું બોલવામાં આવી રહ્યું છે. દેવપુરા નો પ્લાન્ટ બંધ છે, વામી નો પ્લાન્ટ બંધ છે, બિલકુલ કોઈ પણ પ્રકાર નો પ્લાન્ટ. આપણે જઈને જોઈ આવીએ મારા મિત્રો, ગેરહાજરી માં જઈને જોઈ આવો. અરે ભેગા નહીં, એકલા જઈને જોઈ આવો. મારા રિપોર્ટર પણ અહીંયા આગળ દેવરામ છે. દેવરામભાઈ તમે અહીંયા આગળ, તમે બંને પક્ષે વાત સાંભળી, બંને પક્ષે એવું કહે છે કે સામ સામા ખોટું બોલે છે. શું પરિસ્થિતિ છે પાણીની બાબતે, તમારું શું અવલોકન છે? કયો અત્યારે જે પાણી આપવામાં આવે છે નર્મદા કેનાલ નું ડાયરેક્ટ આપવામાં આવે છે. ફિલ્ટર પ્લાન્ટ નામનો રાખ્યો છે. કશું ભાનગાઠિયા આપ બેસો, ત્યાં બેસો. હા,
ફિલ્ટર પ્રાણ શોભાના કાઠિયા સમાન છે, કોઈ ફિલ્ટર થતું નથી, પાણી ડાયરેક્ટ અપાય એટલે પાણી ડાયરેક્ટ અપાય છે. એ સિવાય જે નર્મદાનું પાણી દરેક ગામની અંદર પહોંચે છે એમણે જે કીધું છે એ સાચું છે? મારે કેવું પડે કે જવું જોઈએ, આપનું શું જોવા જવું જોઈએ? એમણે જોવા એમણે એવું કીધું કે આ ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા છે. જયારે તટસ્થ વ્યક્તિ તરીકે એમને બોલવાનું હોય, હું એમ કહું છું સ્ટેજ ઉપરથી કે ચાલો ભેગા થઈએ, શોભાના ગોંઠિયા છે, ફિલ્ટર થઈ પાણી આવે ના, આપણે ચેટાઈ વટું નો વીટીવી ચોક્કસ વીટીવી નો આગેવાન પર ખોટું બોલતો હોય વીટીવી ચોક્કસ વીટીવી હાપુરો તપાસતાનો આપણે તમને હાથે લઈને જવા દે. હું તમારી સાથે છું, હું તપાસ કરવા માટે વીટીવી નો સ્પેશિયલ કાર્યક્રમ આવડો આગેવાનો ની અંદર પૂછે કે આગેવાનો જે આ બધી બાબત ની અંદર આગેવાનો કે છે એમાં તમારું સમર્થન કેટલું છે, હું ત્યાં પર જઈશ. પ્રથમ તો આપ પીટીવી ના માધ્યમથી અમારા તમામ ગામોને જે સંદેશો પહોંચાડો છો એ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રત્યે આપને આવકારું છું, આપનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. મિત્રો, કોંગ્રેસના લોકોને જૂઠું બોલવા સિવાય કોઈ ધંધો જ નથી, અને એ ગુજરાતની તમામ જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને જૂઠા બોલે છે માટે જ એમને મત આપતા નથી, એમને હાર થવાનું કારણ જૂઠું બોલવાનું છે. અત્યારે સાચું બોલશે આપ કહે છે. અત્યારે છેલ્લા 22 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તેથી અત્યાર સુધી દુષ્કાળ પડ્યો નથી. એક વાત કહ્યું, દુષ્કાળ તો અમારે દેશ વટો કર્યો. અત્યારના વયના ખેડૂતો એટલા સતત દાડમ છે, એપલ પૂર છે અને પપૈયા શીખેરની બાગાયતી ખેતી કરે છે, એટલે આખી દુનિયા જોડે છે થરાદ ભાવની અત્યારે પરિસ્થિતિ. પહેલો 20 પહેલો શું હતી ને અત્યારે શું છે? ઘણી સારી છે. આપ કઈ કહેશો? હા, બંને પક્ષે દાવા દાવી ચાલે, શું કહો છો આપ? પહેલા તો હું વીટીવી અને થરાદના આંગણે આવકારું છું. થેન્ક યુ. કે એન જોશી, હું પણ આ વખતે દાવેદાર છું. અને વિકાસની વાત કરીએ તો વિકાસના માધ્યમને હું વેગ કઈ રીતે મળ્યો છે એના વિશે હું ઇન્ટરપ્રિટેશન કરીશ કે નર્મદા કેનાલથી થરાદ તાલુકાને કેટલો વિકાસને વેગ મળ્યો છે એ અંગે હું સ્પષ્ટતા કરતો એવું કહી શકું છું કે જ્યારે અહીંયા કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરવી પડતી હતી, જે વસ્તુને આપણે અહીંયા નિકાસ આયાત કરીને મંગાવવી પડતી હતી, જે તેની જગ્યાએ અત્યારે અમારે અમુક જેવી કે દાડમ પપૈયા એટલે કે બાગાયતીમાં જે અહીંયા ઉત્પાદન થતું હોય તેવી વસ્તુઓ અમે અન્ય માર્કેટોમાં એક્સપોર્ટ કરીએ છીએ, એટલે નર્મદાથી ચોક્કસ લાભ થયો છે એને હું સમર્થન આપું છું. ઓકે, આપ કઈ કહેવા માંગો છો? જે મારા ધારાસભ્ય વાત કરે છે બિલકુલ સાચી વાત કરે છે, છાતી ઠોકીને વાત કરે છે, એનો હું સાક્ષી છું. મારા મિત્ર છે અને છેલ્લા ઘણા વર્ષથી ઓળખું છું. તાન માન ધનથી કામ કરે છે અને ખિસ્સાના પૈસા વાપરે છે, એ મારી ગેરંટી, હું એનો સાક્ષી છું. આપે જે રીતે કીધું લાગે છે કે ધારાસભ્ય સાચું જ બોલતા હશે, એનો વાંધો નથી, પણ વિરોધ પક્ષ કેમ છે એને પણ પૂછી લઈએ આપણે. સાહેબે નર્મદાની વાત કરી તો નર્મદાનો પાયો હું પાર્ટી તરીકે કહું છું, કોંગ્રેસ પાર્ટીએ નાખ્યો હતો. અને હું આપને એમ કહેવા માંગુ છું કે નર્મદા બની એની પહેલા ગુજરાત જળશક્તિ વિકાસ નિગમ લિમિટેડ તરફથી કોંગ્રેસ સરકારે ખેતરે ખેતરે બોર બનાવ્યા હતા અને અત્યારે પણ એની પાઇપો મોજી જ છે, આપને બતાવી શકીએ છીએ. અત્યારે નર્મદા બની, નર્મદા જયારે આવવાની હતી ત્યારે જ આવી છે. નર્મદાની કામગીરી સારી થઈ નથી, આપ જોઈ શકો છો કોંગ્રેસના થારિયાની હાલત. આપ જો જયારે નર્મદામાં આટલું વિશાળ પાણી નીકળવાનું હોય ત્યારે એની નેતે કેવડા સાયફોનો રાખવા પડે સાહેબ, એ પાણી નીકળી ના શકે એવા સાયફોનો કરી અને અણઘડ વહીવટ કરીને ખેડૂતોને મારી નાખવામાં આવેલ છે. આપને હું કહેવા માંગુ છું કે જયારે વિશાળ પાણીઓ આવે ત્યારે સાયફન ને છે નોનો સાયફન મૂકવાથી જેમ ખારિયામાં કેનાલ તૂટી તેમ થરાદ નાગલા ગામની કેનાલ તૂટાલ પણ તૈયારી છે. આપણે તપાસ કરીશું. આ બોલ કરી હજી કહેવાનું અધૂરો હોય તો પૂરું કરો. મારો કહેવાનો મતલબ છે બ્રાન્ચ કેનાલોમાં જો તમામ બ્રાન્ચ કેનાલો ફૂટી ગઈ છે, થરાદ તાલુકાના 132 ગામમાંથી 32 ગામોને જ પાણી જાય છે અને સુડલામ જયારે યોજના ખોદી ત્યારથી આજ સુધી એમાં પાણી જયારે ખેડૂતોને આપવામાં આવતું નથી, ત્યારે ચૂંટણી આવે ત્યારે એમાં રેલો નાખવામાં આવે છે, ઉપરથી વધારાનું ચોમાસી પાણી અમારા તાલુકાને બરબાદ કરવામાં ઉપયોગી બન્યું. ઓકે, પ્રચાર માટે કરે છે બાકી નથી કરતા એવું આપનું કહ્યું છે. આપ કયો? હવે ભાજપની સરકાર જે વાહિયાત વાતો કરી રહી છે, અત્યારે ખેડૂતોની વાત હોય કે ખેડૂતોની હામી છે તો હું માનતો નથી. આ જે જીએસટી આવ્યું એમાં અત્યારે જો ખરીફ ધિરણ કે રવિ ધિરણ કે લોન જો ખેડૂતને લેવી હોય તો એના માટે પણ જીએસટી લગાવેલું છે. મેં આજે જ જાણ્યું છે બેંકમાં મારે ધિરણ લેવાનું હતું, એટલે જે આ લોકો લેવાનું નથી હોતું ને
એમને કદાચ ખ્યાલ નથી હોતો કે જીએસટી ક્યાં લાગુ પડ્યું છે. એ મારે પરબતભાઈ સાહેબ ને પૂછવું છે. અને આપ પણ પૂછી શકો છો કે જીએસટી ખેડૂત માલ વેચવા જાય તો એના પણ ઉપર જીએસટી લાગે છે, અને જો ખરીફ ધિરાણ કે રવિ ધિરાણ જો લેતો હોય તો એના પણ ઉપર જો જીએસટી લાગતું હોય તો આ સરકાર બિલકુલ ખોટી વાતો કરે છે અને વાહિયાત વાતો કરે છે. મારે પરબતભાઈ ને પૂછવું. આ જીએસટી ની પણ આપણે ચર્ચા કરશું. ખેડૂત નો પ્રશ્ન થાય છે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર ના નિર્ણય ના કારણે. આ તમામ બાબતો પર આપણી ચર્ચા ચાલુ રાખશે બંને પક્ષે, કારણ કે આપણે જયારે થરાદ વિસ્તારના પ્રજાજનો ની ચિંતા કરવાના છીએ ત્યારે જે સાર્થક ચર્ચા થઈ રહી છે એ આપ સાંભળવા માટે દર્શક મિત્રો ક્યાંય જતા ને ટૂંક સમયમાં હું આપની પાસે પાછો આવું છું. વિકિલ પ્રસ્તુત સમરાંગણ 2017 જોતા રહેશો, આપ ક્યાંય દૂર જતા નહીં. વિકિલ પ્રસ્તુત સમરાંગણ 2017 હું આપ સૌને બોલાવું, આપ સૌને બોલાવું, એક એક આગેવાન રહે તો વધારે સારું. હું આપ સૌને બોલાવું, આપની પાસે જાઉં એવું કરું છું. હું આપની પાસે આવું, હું આપની પાસે ત્યાં આવીશ, હું આપની પાસે આવું, હું આપની પાસે આવું છું ત્યાં. એ હું વિકિલ પ્રસ્તુત સમરાંગણ 2017 ની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે બરોબર હું ફરી આપની પાસે આવું. એક તો ગ્રાન્ટના પણ આંકડા મારી પાસે છે, ગ્રાન્ટના વિષયો છે એની અંદર, અને ત્યાર પછી વી ટીવીનું એક સર્વેક્ષણ છે. અમે વિધાનસભાની દરેક મત વિસ્તાર જે બેઠકો છે એની અંદર અમે 182 વિસ્તારોની અંદર પ્રશ્નોની એક સર્વેક્ષણ કરી રહ્યા છે. આપના વિસ્તારનું પણ સર્વેક્ષણ કર્યું છે એની પણ વાત કરી. સૌ પ્રથમ મને કહ્યું કે ગ્રાન્ટની બાબતમાં આપ જે ફાળવણી કરો છો એમાં આપની કાર્ય પદ્ધતિ શું હોય છે અને એ કઈ રીતના પ્રાયોરિટી પ્રમાણે પૈસા અપાયેલા છે? ગ્રાન્ટ સ્પેસિફિક એમએલએ ગ્રાન્ટની વાત હોય તો એમએલએ ગ્રાન્ટની વાત છે, 4.5 કરોડ આપને મળી હશે પહેલા વર્ષે 50 લાખ અને બાકીના વર્ષે 1 કરોડ. એમએલએ ગ્રાન્ટમાં અમારા બધા જ સંગઠનના લોકો જોડે પણ ક્યારેક જાહેરમાં જ્યારે ક્યાંય ગયા હોઈએ અને ગામમાં કોઈ રજૂઆત આવે જાહેર કામ માટે ત્યારે અમે બધા જ ભેગા હોઈએ તો ગામના વચ્ચે જે તે કામની જાહેરાત કરીએ આ કામ ગામને ઉપયોગી છે તો ગામને આપતો આવું જાહેરમાં બધાના વચ્ચે જે જન્મેતી હોય એના સામે સ્વીકૃતિ કરવાની આ કામ તમને આપ્યું પણ અમે બધા ભેગા હોઈએ ત્યારે. તમારી પાસે એવી કોઈ ફરિયાદ આવી કે રાજકીય ભેદભાવ, આપનો કોઈ અનુભવ એવો કે રાજકીય ભેદભાવ રખાતા હોય એવી રીતનું કોઈ બાબતો કરી? ચોક્કસ કોઈ વિગત હોય તો કયો. એવું ખરું ભાજપના અને સાહેબના મળતિયા જે 4-5 સરપંચો છે એની હું તમને વાત કરું અને ઇતર સમાજના સરપંચો છે એમની વાત કરું તો ઇતર સમાજવાળાને 2 લાખ ને 4 લાખ રૂપિયા મળ્યા છે વર્ષમાં અને પેલાને રૂપિયા 20-25 લાખ મળ્યા છે. નહીં, આ ગ્રાન્ટની અંદર ખર્ચા માનો કે રસ્તા પાણી ગટર કે એવા કોઈ પણ પ્રશ્નો પ્રજાના આવતા હશે એમાં ફળવાતા હશે પૈસા, એમાં તમારા તરફી પક્ષાપક્ષીથી પર કામ થાય છે કે રાજકીય ભેદભાવ જોઈને કામ થાય? એમાં તો અમુક ગ્રાન્ટ તો ડાયરેક્ટ સરકારની હોય છે. ઈ ગ્રાન્ટ હજી 2015 ના રસ્તા તૂટેલા હજી રિપેર થયા નથી. હું અહીંયા આગળ આવું છું આપની પાસે, મારી પાસે બીજા આગેવાનો પણ કે છે. આપ એક મહત્વના આગેવાન છો. ગ્રાન્ટની ચર્ચા થઈ રહી છે, મોટા ભાગે 5 વર્ષની અંદર અનુભવ એવા કોઈ થયા કે ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે જે કઈ પ્રશ્નો આવે એમાં કોંગ્રેસનો ખેસ પહેરેલો હોય તો એ કામ નથી થતા એવું કયા લાગે આપને? એ સિવાય પણ આપ બીજું કઈ કહેવા માંગતો હતો કયો? સાચી છે કે માત્ર એમએલએ ની ગ્રાન્ટ એટલે પ્રજાના પૈસા હોય છે, એમએલએ પ્રજાનો પ્રતિનિધિ હોય છે, પ્રજાના ટેક્સ માંથી રાજ્યમાં પૈસા આવ્યા હોય છે અને ગામના અને સર્વ સમાજના વિકાસ માટે વાપરવાના હોય છે. એને બદલે એ પૈસા માત્ર એમના મળતિયા, એમના સંબંધી હોય અને એમના અંગ સરપંચ હોય એને આપવામાં આવે છે. આપ એવો કોઈ દાખલો આપી શકો કે આમણે રજૂઆત કરી હતી નથી મળ્યા એવું કોઈ યાદગારી કરી? આ ઘણી ઠકાણે અમારી પાસે દાખલો છે, સરપંચોની માગણી છે, કેટલી માગણીઓ પડી છે અને એ માગણીઓ વ્યાજબી હોવા છતાં, દાખલા તરીકે પીવાના પાણીનો સવાલ છે, જાહેર નાળાનો કે રસ્તાનો સવાલ છે, સ્કૂલના રૂમનો સવાલ છે, તો એમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે એવી નીતિ અમને દેખાણી છે અને એકનું એક કામ એમના જે મળતિયા હશે તો એકનું એક કામ ફરીથી અગાઉના એમએલએ આપ્યું છે એ એવું ને એવું કામ પાછું એ જ જગ્યાએ એમણે પણ આપ્યું છે એ પણ જાતની પરિસ્થિતિ સાબિત છે અમારી. આપ શું કહો? એક જ ગામની અંદર 35-40 લાખ રૂપિયા એક જ વર્ષમાં ફાળવ્યા હોય અને બીજા ગામમાં 1 પણ રૂપિયો ન ફાળવ્યો હોય એવા કેટલા દાખલા મારી પાસે લેખિત છે આપને હું રજૂ કરીશ જયારે બોલશો ત્યારે.
રાજકીય ભેદભાવ રાખે છે પરમેશ્વર, એવો આક્ષેપ છે અને આક્રોશપૂર્વક કહેવામાં આવે છે, શું કહો છો આપ? મારે એ કેવું છે કે મારા આદરણીય માવજીભાઈ ને કોંગ્રેસ નો ખેસ પહેરેલા છે, મેં એમની સંસ્થા ભોરડું માં પૈસા આપ્યા છે, એમને પ્રમુખ પદા નીચેની એમની સંસ્થા એમએલએ ગ્રાન્ટ અને ડેડુઆ પણ એક આશ્રમશાળા ચલાવે છે, કોઈને વાત કરવી હોય તો આવું, હું તક બધાને જ આપીશ. આપણે કોઈ તલવાર મ્યાન કરી દેતા પહેલા સંપૂર્ણ ચર્ચા થવી જોઈએ. હું બોર્ડ નો જ વતની છું અને બોર્ડ માં આજે પણ બોર્ડ નું 2200 TDS નું પાણી પીવામાં આવે છે. હવે ગ્રાન્ટ ક્યાં વાપરી છે તો શું એમ એ જાણ. આપે રજૂઆત કરી હતી? હા, રજૂઆત કરી છે 2-3. ક્યારે કરી હતી ને શું કરી હતી એમને કયો એટલે પૂછી. આપણે રજૂઆત કરી હતી કે ભાઈ પાણી અમને નર્મદા નું આપો, પાઇપલાઇન નખાયેલી છે, ખાલી પાણી તમે નર્મદા નું ત્યાં જોઈન્ટ કરો તો અમને પીવાનું પાણી મીઠું મળે. આપ કઈ કહેવા માંગો છો? પરબતભાઈ, અને એમણે નર્મદા ની શિક્ષણ ની બધી વાતો કરી અને અમને નર્મદા નો મહોત્સવ પણ એમણે મનાવ્યો. તો નર્મદાના મહોત્સવમાં સરદાર પટેલ સાહેબનો ફોટો નહોતો, જે ડેમનું નામ કોંગ્રેસ પાર્ટીએ સરદાર સરોવર નામ આપ્યું અને સરદાર માટે કરી ખૂબ વખાણો કરે છે. તો ભારતીય જનતા પાર્ટી કમસે કમ સરદાર પટેલનો ફોટો મૂકવામાં પણ ઉણી ઉતરી. પાણીની વાત કરું, હું નર્મદાના પાણીના પીવાના પાણીની વાત કરું તો સાહેબ, જે પૂરનું પાણી ખેતરોમાં પડ્યું છે એ પાણી પાછું કેનાલમાં નાખ્યું મશીનથી અને એ પાણી ગામડામાં પીવા માટે આપે છે. મહિલાઓની સુરક્ષાની વાત કરું તો મહિલાઓની સુરક્ષામાં કોઈ દિવસ ગુજરાતની અંદર એવો ના હોય કે નાની બાળકી ઉપર બળાત્કાર ન થયો હોય, શિક્ષકો મારફત બળાત્કાર ન થયો હોય એવો કોઈ મહિનો કે કોઈ અઠવાડિયું. એટલે મહિલાઓ સુરક્ષિત નથી એવું આપનું કહેવું? નથી, આ રાજ્યમાં મહિલાઓ પણ સુરક્ષિત નથી. પરમેશભાઈ, મહિલાઓ સુરક્ષિત નથી અને એમણે પણ કહ્યું કે તમે સરદાર નો ફોટો જ નથી લગાડ્યો એટલે પ્રચારની અંદર ભૂલી ગયા એવી વાત છે. જ્યાં જ્યાં અમારા હોર્ડિંગ છે, જ્યાં જ્યાં મિત્રો જુઓ કે મારે ત્યાં પણ હોર્ડિંગ લગાવ્યા છે, સરદાર પટેલ વચ્ચો વચ ઉભા રાખ્યા છે અને સરદાર પટેલ ના હોર્ડિંગ સાથે જ અમે નીકળ્યા છે. પરમેશભાઈ, મારી પાસે અમારું સર્વેક્ષણ ના પ્રશ્નો છે, જેને આપણે રાજકીય એમાં કેટલાક રિપીટ થયા છે અને બીજું આના પછીનો રાઉન્ડ હું બધાની અંદર વચ્ચે લઈશ. એમાં જે લોકોને તમને પ્રશ્ન પૂછવા છે એ પ્રશ્ન પૂછે, આપણે નોંધીને એક સાથે જવાબ. આપ કઈ કહેવા માંગો છો? આપ બોલો પહેલા. હા, સરદાર સાહેબ વિશે મારે કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટી વાળે અમારા ઘરમાં કોસો જૂની ને સવડા રહેવા નતા દીધા. લોખંડ ઉગરાયું સાહેબ, લોખંડ સ્ટેચ્યુ બનાવવા માટે સરદાર સાહેબ નું ગામ માંથી સવડા કોસો અને દાઢા કે જૂના હોય તો લાવોરા અને એ લઈને લોખંડ ભેળું કર્યું છે. હું સાહેબ ને પૂછું, લોખંડ ક્યાં પડ્યું એ પૂછે. લોખંડી પુરુષ નો ફોટો નો હોય સાહેબ, એ સમગ્ર હિન્દુસ્તાન નું અપમાન છે. હા, એ પૂછે. આપો અમને. મારે સાહેબ શ્રી ને એ પૂછવું છે કે આપે રેફરલ હોસ્પિટલ ને સિવિલ નો દરજ્જો આપ્યો ને 3 વર્ષ થઈ ગયા છે. સિવિલ સર્જન ની 7 જગ્યાઓ ખાલી છે, 3 વર્ષ ની અંદર એક પણ જગ્યા અત્યાર સુધી ભરાણી નથી સિવિલ સર્જન ની. રેફરલ હોસ્પિટલ ની અંદર એક્સરે મશીન બંધ પડ્યા છે, લેબોરેટરી મશીન બંધ છે, ઇવન પંખા સુધા પણ ચાલુ હતું નથી. જયારે મંત્રી સાહેબ પોતે પણ જયારે આરોગ્ય મંત્રી હતા, અત્યારે સરકારમાં બાજુના જ વિધાનસભા ક્ષેત્રના મંત્રી સાહેબ આગેવાન જયારે આરોગ્ય મંત્રી હોવા છતાં પણ જયારે આટલી ઉપેક્ષા થતી હોય અને પ્રજાને હાલાકી થતી હોય તો એના વિશે બિલકુલ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી આ સરકાર. આ બંને કયો સરદાર વાળી વાત કયો? સરદાર પટેલ, સરદાર પટેલ માટે આદરણીય બાવજીભાઈ વાત કરતા હતા. આખા દેશમાંથી અમે તમામે તમામ ખેડૂતો પાસેથી લોખંડ એકત્રિત કરીને એ જ સરદાર પટેલ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પણ મિત્રો બનવાનું ચાલુ છે. અત્યારે નરેન્દ્ર મોદી પણ ત્યાં જઈ આવ્યા અને આખા દેશના જે લોકો એનો ઉપયોગ થઈ રહ્યો છે, એનો ઉપયોગ એ રીતે થઈ રહ્યો છે કે મિત્રો આખું વિશ્વ એને જોવા માટે આવશે અને એનું પ્રદર્શની કે તમામ લોકોને ત્યાંથી ગાઈડન્સ મળશે, આમણે જે પ્રશ્ન વિકાસની સમૃદ્ધિ થશે. ચોક્કસ મિત્રો, ડોક્ટરની વાત, રેફરલ હોસ્પિટલમાંથી સરકારી હોસ્પિટલનો દરજ્જો આપો. એમાં હું કોઈ પણ વાત જૂઠું બોલવાની આદત જ નહીં કે જે મારે રેફરલમાં સુપ્રિન્ટેન્ડન્ટ જે છે એ જગ્યા 100% ખાલી અને એના પછીના અમારા સ્પેશિયાલિસ્ટ મારા મેડિકલ ઓફિસરની 100% જગ્યા ખાલી, એક્સરે લેબોરેટરી એ બંધ વાળી વાત ખોટી, એ બધું જ ચાલુ.
પણ ડોક્ટરોની જગ્યા જે સ્પેશિયાલિસ્ટોની કઈ ખાલી છે, એ સ્વીકૃતિ છે. તો એની પાછળ શું આપણે તમે કઈ પગલા લીધા? ઓર્ડર આજે પણ ઓર્ડર છે. જયારે મિત્રો ડોક્ટરો માટે એવું છે, એક તો એ પણ કહું, બધા ડોક્ટરોની પરિસ્થિતિ અહીંયા કહું, એક મિનિટ હું કહું છું, આજની તારીખે એમબીબીએસ ડોક્ટરો વગર જે અત્યારે રોગચાળાનો સર્વે કરવા નીકળે છે, આજે ને અહીંના ડોક્ટરોની કોઈ સુવિધા નથી, એ લોકોને હાઇજેનિક પરિસ્થિતિની અંદર રહેવાની કોઈ સવલત નથી, એમ છતાં એ લોકો સર્વે કરી રહ્યા છે. બીજી વાત, રાજ્ય સરકારની જવાબદારી છે, ચૂંકે હું આજનો અહીંનો સાક્ષી છું, કહું એ કેવું છે કે જે ડોક્ટરોની વાત કરી, અત્યારે મારી ડોક્ટરોની જગ્યા માટે એ કેવું છે કે ભૂતકાળમાં મારા પીએચસીમાં એક ડોક્ટર હોય, અત્યારે અમે પીએચસીમાં 3 ડોક્ટરો કર્યા, રેફરલ જે હતી ત્યારે પણ 3 દા, એટલે મેકમ અમે વધાર્યું છે. અહીંયા થોડા નીચે મારા ડોક્ટરોની સંખ્યા ખાલી બોલે છે, મેકમ વધાર્યું છે. મારા મિત્રો, આપ શું પૂછવા માંગો છો? સીધો સવાલ ધારાસભ્ય પરબતભાઈ પટેલને કરવો છે. હું પણ બાજર ગામનો વતની છું, પરબતભાઈ પટેલ બાજર ગામના વતની છે. છેલ્લા 2 વર્ષથી શૌચાલયના કેસો ઓલરેડી પેપર હંગાતે તાલુકા પંચાયતની અંદર પડ્યા છે, એનું છેલ્લા 2 વર્ષથી ચૂકવણું સાહેબ નથી થતું. શૌચાલય બહુ મહત્વનો ગંભીર પ્રશ્ન, આપ પૂછો. મારે કેવું છે, 2017 ની અંદર ભયાનક પૂર આવ્યો, અને 2017 ની વાત છે, 15 ની વાત તો જે થયું, 2017 ની અંદર જે પૂર આવ્યો એમાં એક પણ ખેડૂતને એક રૂપિયો આજ દિવસ સુધીને કોઈ સહાય મળી નથી. શૌચાલય વાળી વાતમાં એવું છે કે શૌચાલય જયારે બનાવવાના હતા ત્યારથી 2 કુવા કરવાની વાત છે. જે અરજીઓ પડી છે એમાં એક કુવા, 5 વર્ષની વાત કરે છે, શૌચાલય નું અભિયાન ચાલી રહ્યું છે આખા દેશમાં, એક કુવા પ્રાથમિકતા હોય અને જો આવી ફરિયાદ થતી હોય તો કઈ રીતે લેવી? મારો મતલબ કે જે 2 કુવા નક્કી કરેલા છે, એક કુવો હોય તો એની સહાય આપતા નથી બીજા કુવાના અભાવે. એક જ કુવા, કારણ કે કેન્દ્ર સરકારે 2 કુવા નક્કી કરેલા છે. જયારે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ હતા ત્યારે પણ સેન્ટ્રલમાં રજૂઆત કરી, એમણે ખેડૂતની પર એક કુવો રાખો જે વાત કરી. અને ખેડૂતો વાળી વાત કરું છું કે આ પૈસા 15 દિવસની અંદર, કારણ કે અત્યારે જે ખેડૂતોને પાક નુકસાનની જે વાત છે, આ પાક નુકસાનની વાત ખેડૂતોના ખાતામાં લગભગ 15 દિવસમાં થઈ જવાના. કેટલા યુવાનો છે ક્યારના બોલવા માંગે છે, આપને શું લાગે છે કે અત્યારે જે કઈ ચર્ચા ચાલી રહી છે એમાં કઈ આપને કેવું છે? હાજી, હું પણ હેલો હાજી સાહેબ ને મારે એવું પૂછવું છે, હજી વોર્ડ નંબર 4 ની અંદર પાણી ભરાઈ ગયા છે, હજુ સુધી એનો પાણીનો નિકાલ થયો નથી, અને અત્યારે કેટલાને કેશ ડોલ મળી નથી, અને કેટલાય ભ્રષ્ટાચારે શિક્ષકો પૈસા ગાધા, એમના ઉપર તમે કશું કોઈ પગલા કેમ ના લીધું? આપણે પૂછીએ અહીંયા કોઈ, પણ પેલા પછી એક સાથે જવાબ લઈ લઈએ. મારે તો એટલું જ કહેવું છે કે મને વિકાસમાં કઈ ખબર પડતી નથી, પણ જે ખેડૂતો પામોલીન તેલની માતર ખાઈ અને 2 ટાઈમનું ગુજરાન ચલાવતા હતા કોંગ્રેસની સભામાં, એ અત્યારે દાડમનો એક્સપર્ટ કરીને 20 લાખની ગાડીઓમાં ફરતા થઈ ગયા છે. બાકી મને કઈ ખબર પડતી નથી કે વિકાસ શું કહી શકાય. આપ કઈ કહો, આપ કઈ કહો. ધારાસભ્યશ્રીને શું પ્રશ્ન પૂછવા માંગો છો? આ બાજુ કોઈને એમ ન થાય, આ બાજુ આવી જાઓ, આવી જાઓ. વિજયભાઈ રૂપાણી 1 તારીખે આવ્યા હતા અને જે ધોવાણ થયું છે એમના ખાતામાં પૈસા નાખવાની વાત થઈને ચેકનું વિતરણ કર્યું હતું. આજે 20 તારીખ થી હજુ સુધી ચેકના પૈસા ખેડૂતના ખાતામાં આવ્યા નથી. ચાલો સહાય પરવતભાઈ, વિજયભાઈ રૂપાણી આવ્યા ત્યારે પૈસા નથી મળ્યા, આ બીજું આમણે જે કીધું કેશ ડોલ ને એ પણ વાત નથી થયું, આપણે પ્રધાન જવાબ દીધી એમ છે. અને પછી આપ કહો, હા વિજયભાઈ રૂપાણી 30 તારીખે આવ્યા, હા એ દિવસથી ખાતામાં કે હવેથી પૈસા નાખવાનું કામ ચાલુ છે. પરિસ્થિતિ થાળે પડી ગયા પછી વહીવટી તંત્રને લાપરવાહીના કારણે કેટલાય કામો થયા છે. મૂળ વાત છે, જે કઈ કામગીરી છે એ કામગીરી પૂર્ણ થવાના આરે છે. ખાતામાં નાખવા માટે જે તે ટીડીઓને આપે, ટીડીઓ મારફત બેંકમાં જશે. પણ જ્યારે ટીવી મીડિયાની અંદર સમાચારો ચાલતા હતા ત્યારે ઉભા ઉભા ચેકો આપી દીધા હતા. જ્યારે બનાસની અંદર તમે એક વસ્તુ ચાલુ થશે, જ્યારે આખું મીડિયાનું ફોકસ થશે બનાસકાંઠા પર હતું ત્યારે સરકારી તંત્ર અહીંયા બેસીને એક એક નિર્ણયની જાહેરાત કરતું હતું. એ ટીવી મીડિયાનો યુગ પૂરો થઈ ગયો 1 અઠવાડિયા પછી, ત્યાર પછી આ જો આટલા મહિના થાય તો એ વસ્તુનો જવાબ આપવો પડે. એટલે જ કહું છું ને કે જે કઈ એમણે કીધું કે આજથી પૈસા ખાતામાં જમા કરાવવાનું જમા થશે એવું વિજયભાઈ બોલ્યા હતા, અને એ જ દિવસથી જે જમા થવાની પ્રક્રિયા તાલુકા પંચાયતોને જે તે બિલો તૈયાર કરીને આપ્યો, અને એટલે મેં કીધું કે 15 દિવસમાં મોટા ભાગના બધા જ ખાતાઓમાં 15
પાક નિષ્ફળતાના પૈસા જમા થશે એમ કે છે સાહેબ. આ ભૂમિપુત્ર ખેડૂતના દીકરાઓનું અપમાન કરી રહી છે સરકાર. કામનસીબ સાથે મારે કહેવું પડે, ભારતીય કિસાન સંઘ એ ભાજપનો એક અંગ હતો, એ છૂટો પડીને એના વિરોધમાં આવેદન પત્ર આપવા માટે પ્રાંત ઓફિસમાં આવવું પડે. આ સ્થિતિ નિર્માણ થઈ રાજ્યના મુખ્યમંત્રી ખેડૂતોને ભેગા કરીને દિયોદરની અંદર એમ કે છે કે આજથી તમને પાક નિષ્ફળના ધોવાણના પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે, અને આજ સુધી ખેડૂતોના ખાતામાં પૈસો જમા થયો નથી. એ ચર્ચા થઈ આપણી. એની સાથે સાથે સાહેબ કહું છું કે ખેડૂતોને એક બાજુ કહો છો કે જળ બચાવો, જીવન બચાવો અને ડ્રીપ એરિગેશન અપનાવો. આજે ડ્રીપ એરિગેશન ઉપર 18% જીએસટી છે સાહેબ. અને જીએસટી નો પ્રશ્ન અહીંયા આગળ જોતો જીએસટી ના મુદ્દે આપણે બ્રેક થતા પહેલા એક સભ્ય શ્રી આ મુદ્દા માટે એક દિવસ સુધી જઈને રજૂઆત જાહેરમાં કરી હતો. ચોખ્ખી ચેલેન્જ કરું. હા, એમને ચેલેન્જ કરી અને જીએસટી નો મુદ્દો એવો હતો. જીએસટી ના કારણે ખેડૂત થી માંડીને બધા દુખી છે. આટલી કાગા રોળ હાહાકાર મચી ગયો છે આખા દેશમાં. તમે કેવી રીતે આ શાંતિપૂર્વક સહન કરી રહ્યા છો? મિત્રો, જીએસટી ની વાત સમગ્ર દેશ ને લાગુ પડે છે, એક થરાદ ને લાગુ નથી પડતી. સમગ્ર દેશના ખેડૂતોને, સમગ્ર પ્રતિનિધિ ભારતીય જનતા પક્ષના છો, તમે લોકોની વેદના શેર કરી રહ્યા છો કે નહીં? જીએસટી માટે કરીને અમને સમજણ આપવા વાળી વાત, એનો સેમિનાર, એમાં મારા વેપારીઓ પણ હતા, ખેડૂત મિત્રો પણ હતા, એનો સેમિનાર કે ભાઈ આમાં શું થઈ શકે અને જે ઊંચું કરવા વાળી વાત છે એના માટે. જીએસટી અમલ થઈ ગયા પછી હવે શું થઈ શકે? ચર્ચા કરવા માંગે આ બાજુ આપ લોકો કઈ આપ કહેવા માંગો? આપ કોઈ પ્રતિનિધિને પૂછવા માંગતા હો બોલો. યુવાનો રોજગારી જીએસટી માં સાહેબ તમે કહો અમુક જીએસટી ના 0% પણ કર્યું છે, અમુક જગ્યાએ 12% હોવાની જગ્યાએ 0% પણ થયું છે. એટલે જીએસટી સારું છે આપને માટે, કિસાન માટે ફાયદો છે? જીએસટી ગુજરાત માટે ઘણું બધું સારું છે, કોંગ્રેસ ને કઈ ખબર પડતી નથી. જીએસટી શું છે એમને ખબર જ નથી, સમજવામાં એને ખૂબ તકલીફ પડે છે. જીએસટી ઘણું બધું સારું છે, ઘણું બધું જીએસટી ખૂબ સારું છે. સર, મારે એક ધન્યવાદ આપવા છે ગુજરાત ની સરકાર ને કે મારા વિસ્તારના જે યુવા મિત્રો ને ત્રીજા વર્ગ ના કર્મચારીઓ માંથી જે કઈ એમણે મૌખિક ઇન્ટરવ્યુ કાઢી નાખ્યું, જેના પ્રતાપે મારા થરાદ વિસ્તારના ખેડૂતોના દીકરાઓ પીએસઆઈ બન્યા, ખેડૂતોના દીકરાઓ શિક્ષકો બન્યા, ખેડૂતના દીકરાઓ ડેપ્યુટી મામલતદાર બની શક્યા. ભૂતકાળની કોંગ્રેસની સરકારમાં એક પટ્ટાવાળો બનવા માટે પણ ચાર જોડી પગના પગરખા અમે નેતાઓ પાસે ઘસી નોખતા હતા. આ સરકારે જ્યારે મૌખિક ઇન્ટરવ્યુ કાઢી નાખ્યું, જેના પ્રતાપે મારા ખેડૂતના દીકરા કોઈ પણ લાગવગ સિવાય અત્યારે ડેપ્યુટી મામલતદાર બની શકે, પીએસઆઈ બની શકે. પારદર્શક વહીવટ ચાલી રહ્યો છે. મારા કોંગ્રેસના મિત્રોને કેવું છે, કોંગ્રેસને જૂઠ સિવાય કંઈ આવતું નથી. જ્યારે અત્યારે જીએસટી ની વાત કરતા, નોટબંધી ની વાત કરતા હતા ને, તો નોટબંધી કરતા હતા ત્યારે કોંગ્રેસ વાળા કાકા રોલ કર્યો હતો, પણ એનો જવાબ ઉત્તર પ્રદેશ ની જનતાએ નોટબંધીમાં પણ આપણે ગુજરાત પણ આપીએ. થાય આ બોલો, યુપી માં ગોટાળો હતો ભાઈ. ભાજપ ની સરકાર ની અંદર જે વિકાસ થઈ રહ્યો છે જોઈ રહ્યા છો, રસ્તા રોડ ને ઓફિસો, એના માટે જે વ્યવસ્થા તંત્ર છે, જીએસટી લાવી ચોરી બંધ કરવા માટે છે, એટલે લોકો અકળાણા છે. ને લોકો જયારે કોંગ્રેસ વાળા આટલા વર્ષથી સત્તા ઉપર નથી, અકળામણ બોલે છે, વિકાસ ગોડો નથી. જીએસટી ને જે લાવ્યું છે એ ખેડૂતોને યુરિયાના 1 રૂપિયા 50 પૈસા નો ફાયદો થયો છે. યુરિયામાં ફાયદો થયો છે, યુરિયામાં જીએસટી થી ફાયદો થયો છે, જીએસટી થી ગેરફાયદો. સમય થઈ ગયો છે જીએસટી ની ચર્ચામાં, આ બાજુના યુવકોનું પણ જાણવું છે, આપની પાસે પણ જાણીશું. એક નાનો બ્રેક લઈ લે. સમરાંગણ 2017 જે ચાલુ છે, તમે પીકિલ પ્રેઝન્ટ સમરાંગણ 2017 જોતા રહ્યો. દર્શક મિત્રો, ટૂંક સમય ફરી આપની પાસે આવું છું. સ્વાગત છે પીકિલ પ્રેઝન્ટ સમરાંગણ 2017 માં. ખૂબ સમય મર્યાદા છે એટલે ટૂંક સમયની અંદર હું પરમેશભાઈ, અમારા જે સર્વેક્ષણ છે એના મુદ્દા ઘણી ચર્ચા થઈ છે, એ સિવાય મારે અહીંયા 2-3 લોકોને પ્રશ્નો પૂછવા છે, ત્યાર પછી હું આગેવાનોની વાત કરીને આપણે સમિંગ અપ કરશું. પણ સચોટ અને ટૂંકમાં આપણે વાત કરશું. આપની પાસે, અમારી પાસે જે પ્રશ્નો છે, જે સર્વેક્ષણ થરાદ અને આસપાસના ગામોમાં પીવાના પાણીના પ્રશ્નો છે, એ આપણે ચર્ચા કરીએ. અમારું સર્વેક્ષણ અહીંયા નાગલા, ખાનપુર અને દોડગામની અંદર પાણી ભરાયેલા છે એટલા કામ પછી પણ, એ પણ એક મુદ્દો છે. નર્મદા કેનાલમાં વારંવાર ગાબડાથી ખેતીને નુકસાન થાય છે. રેફરલ હોસ્પિટલમાં તબીબોની ખોટ ને જાહેર આરોગ્યના પ્રશ્નો છે, જે ચર્ચા થઈ છે, પણ અમારો પણ સર્વેક્ષણ છે એટલે એનું એન્ડોર્સમેન્ટ છે. સરહદી વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તાના પ્રશ્નો છે, પાયાની સુવિધાના પણ પ્રશ્નો છે, અને સ્થાનિક ક્ષેત્રે બેરોજગારીના પ્રશ્નો છે. અત્યારે જવાબ આપવાનો કારણ કે એની ચર્ચા થઈ, પણ અહીંયા આગળ હું છે એક નાનકડો ઝડપથી વાત કરી લઉં. અહીંયા જે કોઈને જે મહત્વના પ્રશ્નોની ચર્ચા હતી, તમે ટૂંકમાં કહેજો મને. મારે ટૂંકની અંદર, આપણી પાસે બહુ ઓછો સમય છે. સરકાર જે તમારી યાર એકવાર વાત, જે ચોમાસાનું
સરકાર જે નર્મદાના તાફા કરી રહી છે અત્યારે છાસર કેનાલ તૂટી રહી. પ્રશ્ન કે પ્રશ્ન ટાઈમ એટલે હું એમ કહેવા માંગુ છું, થરાદ ચાયડા, થરાદ તાલુકા ચાયડા મહેનગર બે મહિનાથી બંધ છે, હજી સુધી તૂટી ગઈ છે, રિપેર થઈ નથી, તો શું કામ નથી રિપેર એ પૂછી લ્યા. જે ચોમાસાનું પાણી થરાદ ડોડકમ ને નાગલામાં પડ્યું છે એનું પાણી કેનાલમાં નાખવામાં આવતું, 30 ગામો પીએ છે થરાદનું પાણી અને થરાદ આખું પીએ છે સિટી. ને હવે મોડ બંધ કરાય, આપ રૂબરૂ જઈને સર્વે કરી આવો. અત્યારે મોટરો મોટર ટપક સિંચાઈમાં સબસિડી આપતી સંસ્થા જીજ્યાથી છેલ્લા 3 મહિનાથી બંધ કેમ? વારંવાર નર્મદા કેનાલમાં ગાબડા પડે છે વાવ અને થરાદ ની અંદર, તો જે કોન્ટ્રાક્ટરો ને સરકારે કોન્ટ્રાક્ટર આપ્યો છે એ કોન્ટ્રાક્ટર સાથે કઈક એમને કમિટમેન્ટ કર્યું છે, તો આજ સુધી કેટલા કોન્ટ્રાક્ટરો ને એમને બ્લેક લિસ્ટ માં મૂક્યા એ પણ આપણે પૂછ્યા. હું પાણી ભરાયેલા ગામ નો છું, નાગલા નો છું, જે 3 ગામ ની અંદર પાણી ભરાયેલું છે. આ પાણી ગાઢવા માટે 8 કરોડ ને 16 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. વાસ્કો કંપની દ્વારા જયારે એનો સર્વે કરવામાં આવ્યો છે એના દ્વારા કેનાલ બનાવીને પાણી કાઢી શકાય છે. નિકાલ જરૂરી છે. શિક્ષકોની ઘટ ક્યારે પૂરી કરશે? સેટેલાઇટ દ્વારા જે નવું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે પ્રોમુલગેશન ની અંદર ઘણા બધા પ્રોબ્લેમો છે, સગા ભાઈઓ વચ્ચે ઝઘડાઓ થાય છે, આ સરકાર કઈ રીતે એમની જવાબદારી લે? બહુ અગત્યની વાત છે. આપ કઈ કહેવા માંગતા હતા? આપણે શરૂઆત કરી ત્યારે આપ પણ કહેવા માંગતા હતા, આપ ટૂંકમાં કહેજો જેટલું, કારણ કે સમય ખૂબ ઓછો છે, પછી એક વિષયની હજી ચર્ચા બાકી છે, હવે શું કરવું એની એક ચર્ચા બાકી રહેશે. મારે સાહેબ ધારાસભ્ય સાહેબ શ્રીને એટલું પૂછવું છે કે માનનીય પૂર્વ વખતે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી જયારે અહીં વિઝિટમાં હતા પોતે જાહેર કરતા હતા કે હું આ પૂર્વ વિસ્તારમાં 5 દિવસ રોકાયો છું. આજ વિસ્તારમાં આવીને પોતે મુખ્યમંત્રી સાહેબ શ્રીએ પોતે જયારે જાહેરાત કરી હતી કે ખેડૂતોને જે જમીન ધોવાણ છે એમાં 5 હેક્ટરનું તમને સહાય આપવામાં આવશે, અને અત્યારે સરકાર ધરાર ફરી ગઈ છે, સરકાર એવું કહે છે 5 હેક્ટરની જગ્યાએ અત્યારે 2 હેક્ટરમાં સહાય આપવા. એ પણ આપ કઈ કહેવાનું? આપ પૂછી લ્યો, આપ પૂછી લ્યો, આપને કહ્યું બસ એટલે ફાઈનલ જવાબ આપો. ઓલી જૂની કહેવત છે કે ટકેસેર ભાજા ટકેસેર ખાજા અંધેરી નગરી ને ગંડુ રાજા. અચ્છા પરમેશભાઈ આપ કયો અત્યારે શું એપ્રે કેવું છે? એ FAZ સાયબા તાલુકામાં જે પાણી એડ્યું છે આયોની બેદરકારીના કારણે, જે લોકોએ કઈ 15 સાલમાં એડ્યું એની વ્યવસ્થા ન કરી શક્યા, 15 સાલમાં પાણી એડ્યું તું ને પુલ પહોંચાય, પુલ તૂટી ગયા સાહેબ 2 વર્ષની અંદર. નહીં એમણે પૂછ્યા, એક વિષય નહીં બાકી રહી જાય પ્લીઝ. તો એ ખેડૂતોને ટોટલ હુંખળે, અમારે કહેવત છે કે ભણ્યો કડબી કટબ બોળે, એટલે હુંખળે બધાને 2 હેક્ટર. આપ જવાબ નક્કી કરે. મારે એ કેવું છે, કઈ બેઠેલા બધાને જે કેવું હોય આ તો લોકશાહીમાં કેવાની છૂટ. નાના પણ એ બધા જે દિલથી લઈને આવે, આપણે 1 મિનિટ કે એવું નથી, તમે ગંભીરતાથી લીધો તો હશે. હું ગંભીરતાથી એટલા માટે કહું છું કે જ્યાં જ્યાં પીવાના પાણીની વાત છે કે જે પીવાના પાણીની વાત કરી, મારે એ કેવું છે કે ભૂતકાળમાં કેટલા ગામો પીવાના પાણી વગરના હતા. પ્રચાર નથી કરતા આપણે, પ્રજાના પ્રશ્નોને ગંભીરતાથી પ્રશ્ન એટલા માટે હું કઉ છું કે અહીં બોલવાની છૂટ કે જે કઈ MLA ગ્રાન્ટ આ રીતે આપી એ વાત, જયારે બીજું કઈ થતું હોય ત્યારે આ રીત જીએસટી શું છે એ ખબર ન પડતી હોય, અને મેં જીએસટી ના પ્રશ્નો પૂછતા હોઈએ. અત્યારે આપણે હવે છેલ્લો ગ્રાઉન્ડ લઉં છું મિત્રો, અહીંયા આગળ કેટલાય લોકો છે, આપણે જેટલું થયું થયું, પણ હવે જો મત વિસ્તારના પ્રશ્નોની ચર્ચા કરવા દરેક જણ ચિંતિત હોય તો હવે શું થવું જોઈએ? હું ખૂબ ઝડપથી આંટો મારીશ, બધા નવા સૂચન આવવા જોઈએ, કોઈ રાજકીય ચર્ચા ન થવી જોઈએ. હવે શું થવું જોઈએ હું અહીંયાથી કરું છું, નવી વાત કોઈ કરે, આ વિસ્તાર માટે શું થવું જોઈએ આપની પાસે ઝડપથી કહ્યું હોય? આ વિસ્તાર માટે ભારતીય જનતા પાર્ટી સરકારમાં ધારાસભ્ય સાહેબશ્રીએ ઘણું બધું કાર્ય કર્યું છે. નહીં તમે શું થવું જોઈએ? નવ શું નવું? નવી વાત કરો કોઈ, આ વિસ્તાર માટે નવું શું થવું જોઈએ? ફરીથી ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવશે અને ખૂબ વિકાસ કરશે, એમને વિકાસ કરશે. આ નિશા સરકાર બન્યા પછી સરકારી કોલેજ બની થરાદ નો સરકારી, તમે શું થવું જોવે? હવે શું થઈ ગયું એની ચર્ચા નથી, બાકી રહી જો બધે નર્મદા નું પાણી આપવાનું છે, ભાજપ સરકાર આપશે. ઓકે સરસ, આપને કઈ કેવું છે? શું થયું? નવી સુટલમ સુપ્રિયો ભાજપ ની સરકાર નવી સુટલમ સુપ્રિયો કરી કેન્દાલ કાઢીને પાણી સરસ, આપને કઈ કેવું છે? આપને ભાજપ સરકાર કાયમી ચિંતિત જ છે અને શું થવું જોવે?
જાહેર પ્રશ્નો માટે કાયમી કટિબદ્ધ છે, એટલે કોઈ પણ નવા કાર્યો માટે જે સરકાર કટિબદ્ધ રહેશે એ નવું કરવું છે. શું થવું જોઈએ જલ્દી યુવાનો બોલો. થરાદને જિલ્લાનો દરજો આપવો જોઈએ એવું ભાજપ સરકાર પાસે સરસ સૂચન. વિકાસ તો કરશે તો ભારતીય જનતા. તમે શું થવું જોઈએ વિચાર નથી કરતા સર? મારે 5 પ્રશ્ન છે કે જે વિકાસ થાય છે કોઈ પણ સરકાર. તમે શું થવું જોવે? અત્યારે છે એમ તે વધારે વિકાસ થવો જોઈએ. જે શૌચાલય છે શૌચાલયનો કૌભાંડ થાય છે એ ન થવા જોઈએ. ખેડૂતોના જીએસટી 18% જે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમમાં લાગ્યો છે એ ઝડપીમાં ઝડપી બંધ. ખૂબ સરસ ખૂબ સરસ. થરાદમાં સાહેબ એકે ઉદ્યોગ સ્થાપ્યો નથી એટલે બધાને રોજગારી મળે એના માટે ઉદ્યોગ સ્થાપ ઉદ્યોગ સ્થળ સુરત. આ બોલો સાહેબ. હવે સાહેબ ને નિવૃત્તિ લીધી જોઈએ. ચાલો એ ખોટો છે, એ સૂચન યોગ્ય નથી. ખેડૂતોના દેવા માફ કરે તાકાત હોય તો બીજેપી. પેલું સવિને કોલેજ વાળું રોડ સહી કરવું જોઈએ. વિકાસ ની વાત શું છે? તમે એવું સૂચન કરો કે જે વિસ્તાર માટે ઉપયોગી થાય છે તમારે વિચાર. હું અમારે સાહેબ ને એટલું કહેવા માંગુ છું કે થરાદ ને જિલ્લો બનાવવામાં તમારી કેટલી પ્રોસેસ થઈ છે? પ્રશ્નો પૂરા થઈ ગયા. આખા ગુજરાત ની અંદર દારૂ રાજસ્થાન માંથી આવી રહ્યો છે અને એ બંધ થવો જોઈએ. દારૂ બંધ થવો જોઈએ. દારૂ બંધ થવો જોઈએ. ઓનલાઈન ભરતીઓમાં થતો કોઈ પણ બંધ થવો જોઈએ. બહુ સરસ બહુ સરસ. ઓનલાઈન ઘણા બધા નવા સૂચનો આવ્યા છે. આ બોલો. મુખ્યમંત્રી શ્રી નો જે અહીં બોલીને ગયા છે એનો જવાબ લેજો આપ. હવે છે આપને આપની વાત થઈ છે આરોગ્યની બાબતમાં સાહેબ દુઃખદ ઘટના ઘટી છે. એકનો એક દીકરો શિંગારપુરામાં કોળાબી ઠાકોર નથી થઈ ગયું. દવાનો નવું ભારતીય જનતા પાર્ટી જ કરશે એનો જવાબ પ્રજા હશે 2017. જો મારું નામ ખારેક પાડવાનું કારણ એક સાહેબ કરને નહીં. હવે શું થવું જોવે? થવું જોઈએ. પેલા મેં ખારેક બતાવી હતી. આજે હું એ કહેવા માંગુ છું કે નથી કોઈ દુઃખ અમને સુખ છે અમને માવજીભાઈ. ચાલો ચાલો. હવે મને ટૂંકમાં કહો, હવે જો નવી સરકારમાં તમે આવો કે જે શું કરશો? આપણે ઝડપથી કહો કારણ કે મારે વાત પૂરી કરવાની છે. પહેલામાં પહેલું લીટીમાં કે જે પ્રજાને રસ્તાઓની જરૂર છે. ઓકે. આ વિસ્તારમાં રસ્તાઓ સાથે સાથે સિંચાઈ નું પાણી અધૂરા રહેલા કામો પૂરા કરવાના છે. સિંચાઈ નું પાણી સમય નથી. રસ્તાઓ અને જે કઈ રોજગારી બેરોજગારોને રોજગારી રોજગારી માટે કરવાની વાત છે. ત્રણે બાકી છે. છેલ્લે મારે એક મહત્વની વાત કરવી છે. પ્રજાના વિસ્તારના કામો કરવા હોય, વિકાસના કામો કરો, જનકલ્યાણની વાત કરવી હોય તો તમારી પાસે એક અપૂર્વ અવસર છે મતદાનનો. મિત્રો, મતદાન એ અધિકાર જ નહીં, એક પવિત્ર કર્તવ્ય પણ છે. નવી ચૂંટણી આવી રહી છે ત્યારે કોઈ પણ સંજોગોની અંદર આપ મતદાન અવશ્ય કરજો. જે ઉમેદવાર સારો લાગે, જે વિચારધારા સારી લાગે, જે પક્ષ સારો લાગે, પણ જો તમને ફરાદની જનતાનું હૈયે હિત વહ્યું પત્યું હોય તો આ વિસ્તારના વિકાસ માટે તમે પોતે આગળ આવો અને નાગરિક કર્તવ્ય બજાવો. વી ટીવી ની શુભેચ્છા આપની સાથે છે. હું સુધીર શાંતિલાલ રાવલ આજે આપની પાસે થરાદ વિસ્તારમાંથી રજા લઉં છું. આપ જોતા રહો વી ટીવી. થેન્ક યુ.